નરેન્દ્ર મોદીએ આ જે વિધાન કર્યું છે એ મને લાગે છે કે એમનું અજ્ઞાન ભૂલે છે. તેઓ ગાંધીને મહાન બનાવવા માગે છે, ગાંધીને લોકપ્રિય બનાવવા માગે છે, એવું એ છતું કરે છે. નરેન્દ્ર મોદી ગાંધીને વૈશ્વિક બનાવે તો જ ગાંધી વૈશ્વિક થાય, એટલો બધો નાનો માણસ નથી ગાંધી. નરેન્દ્ર મોદી એમ કહેવા માગે છે કે કોંગ્રેસે કશું કર્યું નહીં ગાંધીને વૈશ્વિક બનાવવાને માટે. તો ખરેખર તો ગાંધી પ્રત્યે એમને ધિક્કાર છે, ગાંધી પ્રત્યે કોઈ પ્રેમ નથી, ભલે એમની ઓફિસમાં ગાંધીજીની તસવીર હોય. ગાંધીએ જેલમાં બેઠા બેઠા જનરલ સ્મટ્સ માટે એમના જૂતા સીવેલા કે હેડ ગાંધી બિન અલાઈ હી વુડ હેવ બીન હિયર. જો ગાંધી જીવતો હોત તો એ અહીંયા હોત. ગાંધીની અહિંસા છે ને એ બુદ્ધ અને મહાવીરની અહિંસા કરતાં પણ જુદી છે. નરેન્દ્ર મોદી કશું નથી, એમની આગળ કશું છે જ નહીં, કોઈ તુલના થઈ શકે જ નહીં. અને એમને કશી ગાંધી વિશેની કંઈ ગતાગમ નથી, ખબર નથી એવું લાગે છે, એટલે એ આવું બધું બોલ્યા કરે છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે એક ગંભીર વિષય ઉપર વાત કરવી છે, પરંતુ વાતની શરૂઆત થોડી એક હળવી મજાકથી કરવી છે. કારણ કે એવું કહેવામાં આવે છે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી રહ્યું છે એ મુજબ, કે આ તો સારું થયું કે જુરાસિક પાર્ક નામનું હોલિવૂડમાં મૂવી આવ્યું, બાકી તો આપણને ખબર ન પડત કે ડાયનોસોર નામની પણ કંઈક વસ્તુ છે. અને આવી મજાક એટલા માટે થઈ રહી છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મીડિયામાં એક એવું નિવેદન આપ્યું કે સારું થયું કે મતલબ ગાંધીજીનું જે પિક્ચર છે એ બન્યું, બાકી એનું પિક્ચર બન્યું એના પહેલાં તો કોઈ ગાંધીજીને જાણતા જ ન હતા. આ વિધાન પર ગાંધીવાદી વ્યક્તિઓનું શું માનવું છે એ મારે જાણવું હતું, કારણ કે એ બધા જ જાણે છે આ વિધાનનો અર્થ શું થાય છે. અને એટલા માટે જ અમે અત્યારે હેમંતકુમાર શાહ સર પાસે આવ્યા છે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. સાહેબ અર્થશાસ્ત્રી છે અને ગાંધીવાદી વિચારધારાને માનનારા પણ છે. સર, પ્રધાનમંત્રી બંધારણનું એક ડેઝિગ્નેશન, એક પદ, એ પદ પર રહેલા પ્રધાનમંત્રી જ્યારે આપણા રાષ્ટ્રપિતા વિશે આવી વાત કરે તો એક ગાંધીવાદી વ્યક્તિ આના ઉપર કઈ રીતના પ્રતિક્રિયા આપે છે, કઈ રીતના વિચારે છે? જો સૌ પ્રથમ મુદ્દો તો એ છે કે નરેન્દ્ર મોદીએ આ જે વિધાન કર્યું છે એ મને લાગે છે કે એમનું અજ્ઞાન ભૂલે છે. એમને ગાંધી વિશે કશી ખબર નથી, કદાચ ગોડસે વિશે વધારે ખબર હશે એમને. પણ ગાંધીની વિચારધારાથી તદ્દન જુદી રીતે વર્તનારા નરેન્દ્ર મોદી રહ્યા છે અને એમનો પક્ષ પણ એ જ રીતે વર્તન કરનારો રહ્યો છે, એવું આપણે છેલ્લા કેટલાક સમયના એમના વર્તન ઉપરથી જોઈ શકીએ છીએ. પ્રશ્ન એ છે કે તેઓ ગાંધીને મહાન બનાવવા માગે છે, ગાંધીને લોકપ્રિય બનાવવા માગે છે, એવું એ છતું કરે છે. અમદાવાદમાં સાબરમતી આશ્રમ જે ગાંધીજીએ સ્થાપેલો એનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, એનો એક નવો પ્રોજેક્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે. 1200 કરોડ રૂપિયાના ખર્ચમાં એ કંઈક બધું થવાનું છે. એટલે એમ કરીને ગાંધીને વૈશ્વિક બનાવવા માગે છે. આ વૈશ્વિકીકરણનો યુગ છે, એટલે એમાં નરેન્દ્ર મોદી ગાંધીને વૈશ્વિક બનાવે તો જ ગાંધી વૈશ્વિક થાય, એટલો બધો નાનો માણસ નથી ગાંધી. ગાંધી ઘણો મોટો માણસ છે. આમ જુઓ તો 1915માં ગાંધી આવ્યા ભારતમાં દક્ષિણ આફ્રિકાથી. એને વિશે નેલ્સન મંડેલાએ એવું કીધેલું કે આફ્રિકામાં જ્યારે ગાંધી આવ્યા ત્યારે તો એ મોહનદાસ કરમચંદ ગાંધી હતા, અમે એને મહાત્મા બનાવીને મોકલ્યા. અને એમને મહાત્મા કહેનારાઓ ઘણા હતા, એમાં રવિન્દ્રનાથ ટાગોર પણ ખરા. એટલે અને એ જમાનામાં કહેતા હતા, એટલે ગાંધી ઘણા વિખ્યાત થઈ ગયેલા. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમને જે અંજલિ આપી છે એમાં એમણે એવું કહેલું છે કે હાડ માંસનો બનેલો માણસ આ પૃથ્વી ઉપર વિચર્યો હશે કે કેમ, એને વિશે આવનારી પેઢીઓને કદાચ શંકા જશે. એટલે આઇન્સ્ટાઈન જેવો માણસ ગાંધીને આવી અંજલિ આપે છે 1950ના દાયકાના આરંભમાં, તો એ એમને તો નહીં આપતો હોય ને. એટલે નરેન્દ્ર મોદી એમ કહેવા માગે છે કે કોંગ્રેસે કશું કર્યું નહીં ગાંધીને વૈશ્વિક બનાવવાને માટે,
ગાંધી વિશેની જાણકારી ફેલાવવાને માટે. પણ મને એવું લાગે છે કે ગાંધી તો ક્યારના મહાન હતા જ અને થઈ ગયેલા, અને આખી દુનિયા ગાંધી વિશે જાણે છે. યુનાઇટેડ નેશન્સે એમના જન્મદિન 2 ઓક્ટોબરને અહિંસા દિન તરીકે ઉજવવાનું કેટલા વર્ષોથી કરેલું છે. એટલે ગાંધી તો મહાન હતા જ અને ગાંધીને બધા જાણતા હતા જ. એટલે આવી રીતે વાત કરવી મને એવું લાગે છે કે એમનું અજ્ઞાન પ્રગટ કરે છે, બીજું કશું કરતા નથી. અને આમ જુઓ ને તો ખરેખર તો ગાંધી પ્રત્યે એમને ધિક્કાર છે, ગાંધી પ્રત્યે કોઈ પ્રેમ નથી. ભલે એમની ઓફિસમાં ગાંધીજીની તસવીર હોય, પણ ગાંધી મૂલ્યોનો સતત હ્રાસ થાય કે જે મૂલ્યો બંધારણમાં લખવામાં આવ્યા છે એ બધા મૂલ્યોનો હ્રાસ થાય એવા પ્રકારનું વર્તન એમનું વ્યક્તિગત રીતે અને શાસકીય રીતે રહ્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. 2-3 દાખલા આપું તમને. દાખલા તરીકે 1930માં જ્યારે ગાંધીજીએ દાંડીકૂચ કાઢેલી, તે સમયે મેન ઓફ ધ યર કરીને ગાંધીનો ફોટો ટાઈમ મેગેઝિન દ્વારા એના મુખપૃષ્ઠ ઉપર છાપવામાં આવેલો, એટલે ગાંધી જાણીતા તો હતા જ. 1947માં જ્યારે દેશના ભાગલા થઈ ગયા ત્યારે ગાંધી તો નોઆખાલીમાં ફરતા હતા, જે આજે બાંગ્લાદેશમાં છે. ત્યારે નોઆખાલીમાં શાંતિ સ્થપાય એને માટેનો એમનો જે પ્રયત્ન હતો તેને એ વખતના અંગ્રેજ વાઇસરોય એ શું કહેતા હતા, એમણે એવું કીધેલું કે આ વન મેન આર્મી છે. તો ગાંધીને વન મેન આર્મી તરીકે વર્ણવનાર એક અંગ્રેજ અધિકારી હતા. એક બીજો અગત્યનો મુદ્દો પણ ધ્યાનમાં રાખવા જેવો છે. દક્ષિણ આફ્રિકામાં જ્યારે ગાંધી આંદોલન કરતા હતા ત્યારે એ વખતના ત્યાંના અંગ્રેજ અમલદાર જનરલ સ્માર્ટ્સ એમણે એમને જેલમાં નાખેલા, અને ગાંધીએ જેલમાં બેઠા બેઠા જનરલ સ્માર્ટ્સ માટે એમના જૂતા સીવેલા. અને જ્યારે ગાંધીની જન્મ જયંતિ અહીંયા ઉજવાઈ અને દુનિયાભરમાં ઉજવાઈ ત્યારે જનરલ સ્મટ્સે આ જૂતા પહેરેલા તો ખરા, પણ પછી કાગળ લખીને એવું કીધું કે આ જૂતા હું પાછા મોકલું છું જોહાનિસબર્ગના સંગ્રહાલય માટે, કારણ કે મને એમ લાગે છે કે આ જૂતામાં મારા પગ નાખવાને માટે હું લાયક નથી, આ મારા જૂતા છે એવું નથી પણ આખી દુનિયાના છે. કેટલો મહાન માણસ હતો ગાંધી કે એના વિરોધીઓના દિલ પણ એને જીતી લીધેલા. ઘણા બધા દાખલા આપી શકાય એમ છે, બહુ જાણીતા દાખલા નેલ્સન મંડેલાના અને માર્ટિન લ્યુથર કિંગના છે, પણ હું તમને બીજા દાખલા આપું. દાખલા તરીકે દાનિલો દોલ્ચી નામના એક બહુ જાણીતા સમાજશાસ્ત્રી અને વિદ્વાન હતા ઇટાલીના, અને એમણે 1970 અને 1980ના દાયકામાં ઇટાલીમાં માફિયાઓ સામે અહિંસક આંદોલન કરેલું, અને એ ઇટાલીના ગાંધી તરીકે જાણીતા છે. હું 1970-1980ના દાયકાની વાત કરી રહ્યો છું કે જ્યારે નરેન્દ્ર મોદીની ઉંમર કદાચ 20-21 વર્ષની આસપાસની જ હશે. બીજું એક નામ છે તોકોયોમા કાગાવા, એ જાપાનના ગાંધી તરીકે ઓળખાય છે. એમનું મૃત્યુ જ 1960માં થયું. એ પહેલા કાગાવાએ જાપાનમાં અહિંસક આંદોલન કરેલું અને એ જાપાનના ગાંધી તરીકે ઓળખાય છે. એવું જ એક નામ છે શ્રીલંકાનું, આર્યરત્ન. એ તો આપણે ત્યાં આવી પણ ગયા હતા અમદાવાદમાં. આર્યરત્ને પણ શ્રીલંકામાં ગાંધીના રચનાત્મક કાર્યક્રમો દ્વારા કેવી રીતે શ્રીલંકાનું ઉત્થાન થઈ શકે, વિકાસ થઈ શકે એને માટે પ્રયત્નો કરેલા, અને તેથી જે શ્રીલંકાના ગાંધી તરીકે ઓળખાતા હતા. આવા ઘણા બધા દાખલાઓ આખી દુનિયામાંથી મળી શકે તેમ છે. એટલે ગાંધી મહાન હતા, છે અને રહેશે. આ હું એટલા માટે કહું છું કે બરાક ઓબામા જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ થયા તેના થોડા વખત પછી એક પત્રકારે બરાક ઓબામાને એવું પૂછ્યું કે કોઈ મહાન માણસ સાથે તમારે ડિનર લેવાનું હોય, સાંજનું ભોજન, તો તમે કયા મહાન માણસને પસંદ કરો?
આપણે સૌ જાણીએ છીએ કે બરાક ઓબામા એ મુસ્લિમ હતા અને પછી એ ખ્રિસ્તી થયેલા, એટલે એમણે મોહમ્મદ પૈગંબર કે ઈસુ ખ્રિસ્તનું નામ ના આપ્યું, પણ મહાત્મા ગાંધીનું નામ આપ્યું. એ શું બતાવે છે? એ એમ બતાવે છે કે ગાંધી પ્રત્યેનો જે આદર છે એ દુનિયાભરમાં છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તો નેતાઓની વાત થઈ, મોટા સામાજિક કાર્યકર્તાઓની વાત થઈ, પણ હું સાવ સામાન્ય માણસની વાત કરું. 2008-10 અમેરિકામાં ભારે મંદી આવી, બિલકુલ આખી દુનિયામાં એ મંદી ફેલાઈ, ભારતમાં પણ એ મંદી ફેલાઈ હતી. એ વખતે ન્યુયોર્કના શેર બજારની સામે એક આંદોલન થયું, એ આંદોલનનું નામ છે ઓક્યુપાય વોલ સ્ટ્રીટ. વોલ સ્ટ્રીટમાં એ શેર બજાર છે ન્યુયોર્કની ના રસ્તામાં, એટલે એનું નામ વોલ સ્ટ્રીટ છે, એટલે શેર બજાર પણ વોલ સ્ટ્રીટ તરીકે ઓળખાય છે. એ ન્યુયોર્ક શેર બજારની સામે જે હજારો લોકોએ આંદોલન કર્યું, એમાં એક માણસ પ્લેકાર્ડ લઈને ઊભો હતો અને પ્લેકાર્ડ ઉપર એવું લખેલું, સાવ સામાન્ય માણસ, એનું નામ સહેજે એ વખતે જાણીતું નહોતું ને આજે નથી જાણીતું, પણ એ પ્લેકાર્ડ લઈને ઊભો હતો ને એમાં એમ લખવામાં આવેલું કે હેડ ગાંધી બીન અલાઈવ હી વુડ હેવ બીન હિયર, જો ગાંધી જીવતો હોત તો એ અહીંયા હોત. બિલકુલ, આ સામાન્ય માણસ સુધી ગાંધી પહોંચેલો છે, દુનિયાના કરોડો લોકો સુધી ગાંધી પહોંચેલો છે, કારણ કે એમને એમ લાગે છે કે દુનિયાની સમસ્યાઓનો ઉકેલ એ કદાચ ગાંધીએ બતાવેલો અહિંસાનો રસ્તો હોઈ શકે. ગાંધીએ એના પ્રયોગો કર્યા, ગાંધી એમાં સફળ થયા એવું નથી, પણ ગાંધીએ આ પ્રયોગો કર્યા, અને એ પ્રયોગો કરનારો માણસ આખી દુનિયાની માનવ જાતનો પહેલો માણસ છે, અને એટલા માટે ગાંધી મહાન છે. એટલે તમે જુઓ કે ગાંધીની અહિંસા છે ને એ બુદ્ધ અને મહાવીરની અહિંસા કરતા પણ જુદી છે. બુદ્ધની અને મહાવીરની અહિંસા એ વ્યક્તિગત આચારની અહિંસા છે, જ્યારે જે ગાંધીની અહિંસા છે તે સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન લાવવા માટે પણ અહિંસાનો પ્રયોગ થઈ શકે એમ બતાવનારી અહિંસા છે. અને આવું કરનારો માણસ એ દુનિયાના ઇતિહાસનો પહેલો માણસ છે, અને એટલા માટે ગાંધી બહુ મહાન લાગે છે બધાને. એક બીજી વાત મને અત્યારે યાદ આવે છે, એટલે હું એ પણ કહું કે એક કાગળ નાનકડો, લગભગ એક ફકરાનો કાગળ, એ દુનિયાના નેતાઓને, દુનિયાના મહાન નોબેલ ઇનામ વિજેતાઓએ લખેલું, જેમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનની પણ સહી હતી અને બર્ટ્રાન્ડ રસેલ જેવા ફિલોસોફરની પણ સહી હતી. આ કાગળમાં દુનિયાના રાજકીય નેતાઓને એમણે દુનિયામાં શાંતિ જાળવવા માટે અપીલ કરેલી, કારણ કે 1945 હિરોશિમા અને નાગાસાકી ઉપર એટમ બોમ્બ ફેંકાયેલા, એટલે દુનિયા ડરી ગઈ હતી કે આ એટમ બોમ્બ જો વાપરવામાં આવશે તો આપણું શું થશે. એટલે એમણે જે અપીલ કરી હતી, એ અપીલમાં કોઈ એક જ માણસનું નામ હોય તો તે મહાત્મા ગાંધીનું છે. એ રામ નથી, કૃષ્ણ નથી, શંકર નથી, બુદ્ધ નથી, મહાવીર નથી, મોહમ્મદ પૈગંબર નથી, ઈસુ ખ્રિસ્ત નથી, તાઓ નથી, કન્ફ્યુશિયસ નથી, માત્ર મહાત્મા ગાંધી. અને એ દુનિયાના લગભગ 100 નોબેલ ઇનામ વિજેતાઓનો કાગળ છે, કે જેમાં આઇન્સ્ટાઈન અને બર્ટ્રાન્ડ રસેલ જેવાઓએ સહી કરેલી. આ ગાંધીની મહાનતા છે. નરેન્દ્ર મોદી કશું નથી, એમની આગળ કશું છે જ નહીં, કોઈ તુલના થઈ શકે જ નહીં, અને એમને કશી ગાંધી વિશેની કંઈ ગતાગમ નથી, ખબર નથી એવું લાગે છે, એટલે એ આવું બધું બોલ્યા કરે છે. મને લાગે છે કે કદાચ આ એમનો પ્રચારનો એક કિમિયો છે, કારણ કે લોકસભાની ચૂંટણીને હજુ એક તબક્કો બાકી છે, એટલે ચર્ચામાં રહેવું હોય તો કદાચ આવું બધું કંઈક બોલી નાખો તો ચર્ચામાં રહેવાય, એટલે મને લાગે છે કે આવું કંઈક બોલ્યા હશે. બિલકુલ બોલ્યા હશે, પણ લોકોની લાગણી દુભાઈ એવું તો ન જ બોલવું જોઈએ. ખેર, એક વાત કહેવામાં આવે છે કે જો તમારે મોટું થવું છે તો પછી તમે તમારી લાઈન મોટી કરો, બીજાની લાઈન નાની કરી અને મોટી થવાની કોઈ જરૂર નથી. અને જો તમે એવું કરો છો તો પછી એ સિદ્ધ કરે છે કે તમે નાના છો અને સામેવાળો વ્યક્તિ મોટું છે. આ જે વિધાન કરવામાં આવ્યું છે એના કારણે જે ગાંધીવાદી વિચારધારાને ફોલો કરતા જેટલા પણ લોકો છે એમની લાગણી તો દુભાય જ છે,
પરંતુ રાષ્ટ્રના જે નાના તબક્કાના લોકો હોય કે મોટા તબક્કાના લોકો હોય એ બધાની પણ લાગણી દુભાય છે, કારણ કે ગાંધી હજુ પણ એ બધામાં વસે છે, એના વિચારોમાં વસે છે, અને કોઈને ગમે કે ન ગમે પણ ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે અને રહેશે. ધન્યવાદ.